હવેનો જમાનો એવો આવશે કે જેમાં વિદ્યાર્થીએ ત્યાં રહેવું પડશે અને એવી સંસ્થાઓ ધમધોકાર ચાલશે અરે ચાલશે શું આજે પણ ચાલે છે હવે મા બાપને પણ સમજાઈ ગયું છે કે અમે નથી કરી શક્યા તમે એને કેળવી આપો આપણા ઘરમાં આપણા બાળકો તો ઓર્ડર આપવા ટેવાયેલા છે મમ્મી પાણી લઈ લે મમ્મી મારે જમવાનો સમય થયો મમ્મી મને થાળી પીરસી દે હવેનો સમાજ અથવા જે વિદેશ વસે છે એમાં બદલાવ આવી ગયો છે જો મારે પાણી જોઈતું હોય તો હું પોતે પાણી પી આવીશ ને બીજાને કળસી દાખવી પૂછીશ કોઈને પાણી પીવું છે આ થયું ડૂઈટ યોર સેલ્ફ એક ઉદાહરણથી આ ડુ ઇટ યોર સેલ્ફ મારે સમજાવવું છે દીકરો ઓસ્ટ્રેલિયા હતો એટલે ત્યાં જવાનું થયેલું એને બાથરૂમમાં ફુવારો એમાંથી પાણી ટપકે બંધ કરી દો પછી પણ ટીપું ટીપું પડ્યા જ કરે હવે આપણે માસ્તર એટલે આપણે જોયું કે આ પાણી કેમ ટપક્યા કરે છે મેં મારા દીકરાને કહ્યું આ પાણી ટપકે છે તો પ્લમ્બરને બોલાવી લે એ મને જવાબ ના આપે પણ પ્લમ્બરને પણ ન બોલાવે એટલે બે ત્રણ દિવસ પછી મેં કીધું અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ પ્લમ્બર ન હોય એને જવાબ આપ્યો પપ્પા હું પ્લમ્બરને બોલાવું તો મારો અડધા મહિનાનો પગાર નળ ટપકે છે એ રિપેર કરવા માટે આપવો પડે બહુ ચાર્જ કરે પ્લમ્બર લોકો અહીં મેં કીધું એટલા બધા પૈસા કેમ એવું તો કહે અહીંયા બધા પોતાનું કામ પોતે જ કરે છે મેં કહ્યું આપણે તો આપણું કામ કરીએ જ છીએ આ પાણી ટકકે એ આપણું કામ છે જવાબ મળ્યો હા એ પણ આપણું જ કામ છે ઉકળી ઉઠીને મેં કહ્યું આનો ઉપાય શું આને ટપકવા દેવાનું ના ના આ રવિવારે હું તમને એક જગ્યાએ લઈ જઈશ અને ખરેખર શનિ રવિમાં લોંગ ડ્રાઈવમાં અમને લઈ ગયો મોટો હોલ મોટો મોલ મોટો મોલ એટલે એક વિસ્તાર જેટલો મોટો ત્યાં બહાર મોટા અક્ષરે લખ્યું હતું ડૂ ઇટ યોર સેલ્ફ ડી આઈ વાય તમે જાતે કરો પછી એમાં બધા જ વિગતો હોતા અનેક વિભાગો ટાઇલ્સ ફિટિંગનો પ્લમ્બિંગનો કિચનનો ગાર્ડનનો એ વિભાગોમાં જ્યાં તમારે જરૂર હોય ત્યાં તમારે જવાનું તમારે જઈને બધું જોવાનું કામ મારે શું જોઈએ છીએ ત્યાં જઈને પૂછ્યું શાવરમાંથી પાણી ટપકે છે એટલે અમને નાનકડો વિડીયો દેખાડ્યો અને કહે આ રીતે ટપકે છે તો તમે આટલું આટલું લઈ જાઓ અને તેને કેમ ફિટ કરવાનું તે તમને હું વિડીયો પર બતાવું એમાં જ જરૂરી હતું તે બધું કીટ લઈ અને બહાર નીકળ્યા અમે વર્ષ ગાર્ડન વિભાગમાં પણ ચક્કર લગાવ્યું તો ગાર્ડન વિભાગમાં લખ્યું હતું કે તમારે નવો છોડ લવાવવો છે તો આ માટી છે એ ચાલશે લઈ જાઓ તેમાં નાખવાનું ખાતર બાજુના બોક્સમાં છે તે લઈ જાઓ છોડ પણ લઈ જાઓ કેમ રોપવું તેનો વિડીયો મોટા સ્ક્રીન ઉપર ચાલતો જ હતો ડૂ ઇટ યોર સેલ્ફ ડીઆઈ વાય આખો મોલ જ છે તમે જે બોલો એ બધું ત્યાંથી મળે કોઈ કશું કરવા ના આવે મને પ્રશ્ન થયો કેમ કોઈ કરવા નહીં આવતું હોય ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશનમાં બહુ કોઈ જતું નથી જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં ભણાવનારામાંથી મહત્તમ બહારથી આવે છે અને ભણનારા પણ બહારથી આવે છે મૂળ ઓસ્ટ્રેલિયાના લોકો તો ભણતા જ નથી તો શું કરે તો કે દસમું બારમું પૂરું કરે ત્યાં એને એવી સ્કિલ શીખવી દેવામાં આવે કે દસમું પૂરું કરીને એનું પ્લેસમેન્ટ થઈ જાય સફરજનના મોટા મોટા બાગ છે તમારી પાસે સ્કિલ હોય કે ફ્રૂટ કેમ ઉતારવા તો તમને તેના માટે જોબ ઉપર રાખે તમારી પાસે સ્કિલ હોય કે સફરજનનો જામ કેમ બનાવવો તો તમને તેના માટે રાખી લે ત્યાં લેબર એટલે શ્રમનું ઉત્તમ વળતર પણ ચૂકવાય છે ડૂટ યોર સેલ્ફના અનુભવ પરથી મને લાગ્યું કે બેઝિકલી આ કેળવણી છે અત્યારના એનઈપી ટુ ઝીરો ટુ ઝીરોમાં એક સ્કિલ શિક્ષણની વાત છે એ આપણને ઓસ્ટ્રેલિયા બનાવવા તરફનો પ્રયાસ છે દસમા અને બારમા ધોરણ પછી દરેકે દરેક વ્યક્તિ એક સ્કિલ લઈને બહાર આવે એ જોગવાય છે એ કેળવણીની વાત છે આ રિયલ એજ્યુકેશન છે શીખવે તે શિક્ષણ પણ આપણને કેળવે खड़ा में तू ही तू ही तू ही किनारा है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा